गुड मॉर्निंग स्टूडेंट, आज नो आपणो सब्जेक्ट छे मैथ्स, चैप्टर 6 फन विथ गीव एंड टेक। एटले के तमारा तमे चैप्टर 3 मां पण गीव अने टेक विशे भणी गया छो, तो ए चैप्टर मां सरवाळा, बादबाकी, उमेरवाना, पछी माइनस करवाना ए तमे शीखी गया। पण आ जे 6 चैप्टर छे ने फन विथ गीव एंड टेक, तो ए आ 6 चैप्टर में आपणे आखा चैप्टर में बादबाकी विषे अभ्यास करवानो छे, एटले के सबट्रेक्शन विषे आपणे अभ्यास करवानो छे। हवे तमे पहला ज पेज उपर जोशो ने तो जो अहींया बादबाकीना दाखला तमने बतावेला छे, एटले के लेस देन बाद करवानुं तमने आपेलुं छे। तो मोस्ट ऑफ हूँ तमने पाठ्यपુસ્તકમાં અત્યારે એટલે તમારી ખાલી સામાન્ય માહિતી માટે જ બતાવું છું, આપણે નોટમાં જ ઓલ દાખલા આપણે ગણવાના છે, ઓકે? તો હું તમને ખાલી બતાવી દઉં છું કે આપણા જે આખું ચેપ્ટર છે ને એમાં મોસ્ટલી બધે ઉદાહરણ સાથે કેવી રીતના બાદબાકીનો દસકાવાળો સાદો દાખલો ગણવું, એ જો તમે અહીંયા છે ને દસકાવાળો દાખલો છે, પછી અહીંયા પણ દસકાવાળો છે, તો એ દાખલો કેવી રીતના ગણવાનો એની ઉદાહરણ સાથે ચિત્ર સાથે સમજૂતી આપેલી છે। તો આપણે આ બધા દાખલા છે ને આપણે આજે નોટમાં કરવાના છીએ। જો અહીંયા પણ દાખલા આપેલા છે, તો અમુક ઝીરોવાળા છે તો એ કેવી રીતના કરવા, જો અહીંયા સાદો દાખલો છે તો પછી અહીંયા ઉદાહરણ સાથે દાખલો આપેલો છે, અહીંયા મેં જવાબ લખેલા છે, તો હું તમને છે ને આ ચેપ્ટરની PDF મોકલી દઈશ, એટલે તમે એ પેજમાં તમે આન્સર લખી નાખજો, ઓકે? હવે જો મેઇન છે આ 82 ઉપર તમે જોશો ને તો અહીંયા બહુ બધા દાખલા આપેલા છે, અને આ દાખલા મેં ગણી નાખેલા છે, આ દાખલા હું તમને નથી ગણાવવાની, તમારે હું તમને આ PDF મોકલું ને તો એમાં આન્સર જોઈને તમે લખી નાખજો। હું તમને આ બધા દાખલા છે ને નોટમાં કરાવીશ, પણ નોટમાં મેં બીજી રકમના કરેલા છે, ઓકે? તો એવી રીતના તમને અહીંયા આવી રીતના આપેલું છે। હવે આ પણ હું તમને નોટમાં કરાવીશ, મિસિંગ નંબર છે અહીંયા જોયો તમે, તો અહીંયા લિંકો આપેલી છે અને મિસિંગ નંબર લખેલા છે, તો આ પણ આપણે નોટમાં કરીશું, ઓકે? પછી આ વસ્તુ પણ છે, અહીંયા તમને છે ને મેન્ટલ મેથ્સ, એટલે કે અહીંયા તમને બધા બાદબાકી છે, સરવાળો છે, ગુણાકાર છે કરવાનો આપેલો હોય છે, એ પણ આપણે સરસ રીતે નોટમાં કરીશું। હું તમને પાઠ્યપુસ્તકમાં નથી કરાવવાની, આપણે એ નોટમાં કરીશું, બરાબર ને? પછી અહીંયા બીજા ઉદાહરણ સાથે વ્યવહારુ દાખલા આપેલા છે, આપણે વ્યવહારુ દાખલા આગળ ગણી ગયા છે, તો અહીંયા પણ વ્યવહારુ તમને દાખલા આપેલા છે। તો આ ચેપ્ટરમાં છે ને મોસ્ટલી બધા દાખલા છે ને એ બાદબાકીના વ્યવહારુ દાખલા હશે, તો અહીંયા છે ને પાઠ્યપુસ્તક આપણને ચિત્ર સહિત આપ્યા છે અને ક્વેશ્ચન નીચે લખ્યા છે, પણ આ જે છે ને પેજ નંબર 88 ઉપરનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણે જે ઇમ્પોર્ટન્ટ છે અને તમને જે હેલ્પફુલ છે એ આપણે પહેલાં કરીશું, ઓકે? તો અહીંયા બધા વ્યવહારુ દાખલા આપેલા છે જે આપણે કરવાના છે। તો આ છે એક, આ છે ને લાસ્ટમાં છે એક હોર્સની એક રાજાની સ્ટોરી આપેલી છે, એના દ્વારા આપણને આ પઝલ બોક્સ સમજાવવાની આવી છે, એ પણ આપણે સમજીશું, પણ આમાં નથી આપણે સમજવાનું, આપણે એ બધું નોટમાં સમજીશું। તો 94 સુધી આપણને આ જે પ્રકરણ 6 છે એ જોવા મળે છે। મેં તમારી ફક્ત એક્ઝામ્પલ માટે પાઠ્યપુસ્તકનો વિડીયો બનાવ્યો છે, અને જે પણ મેં લખ્યું છે એનું તમને PDF મોકલી દઈશ, એ તમે લખી નાખજો, પણ જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, તમને હેલ્પફુલ છે, જે તમારી એક્ઝામમાં મહત્ત્વનું છે એ બધું હું અત્યારે તમને નોટમાં કરાવીશ, ઓકે? તો આપણે નોટમાં આપણે જે સબટ્રેક્શનના જે સમ્સ છે દાખલા છે એ કરવાના ચાલુ કરીશું।